પણ સેવામાં ઉપસ્થિત થઈ ગયા છે અને ઘણી ગાંઠિયા અને ચાઈનો નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો છે. ચાલો અમે પણ ભક્તોને નાસ્તો કરાવીએ છીએ અને પગપાળા યાત્રીઓને જય સાઈનાથ કહીને બોલાવતા રહીએ છીએ. Thank you.
પદયાત્રીઓ પાલખે લઈને જતા માણસોને પણ જમવા માટે અમારા કેમ્પ સુધી બોલાવ્યા છે. પાલખી પણ મુકાવી છે અમારા, અમે અમારા મંદિરોમાં, અને એમને પણ નાસ્તો કરાવીએ છીએ. સવારે 4 વાગ્યાથી અમને વાગી રહ્યા છે 7:35 સુધી. અમને થોડો પણ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી, કેમ કે એટલા પદયાત્રીઓ શિરડી સાંઈબાબાને મંદિરે જઈ રહ્યા છે કે અમને પણ વિડીયો બનાવવાનો સમય મળ્યો નથી. ને અમે પણ સેવામાં આવ્યા છીએ એટલે વિડીયો બનાવવામાં બહુ આગ્રહ રાખ્યો નથી, કેમ કે અમને થોડો ટાઈમ મળ્યો છે. તો મેં કીધું ચાલો 1-2 શૂટ લઈ લઉં છું અને વિડીયો તમારા સુધી પહોંચાડું, તેના માટે 1-2 શૂટ લઈ લઉં છું. કેમ કે સવારે 3-4 વાગ્યાની અંદરમાં એટલા પદયાત્રીઓ ચાલતા નીકળ્યા છે કે જરા પણ ટાઈમ અમને રહ્યો નથી. ને હજુ ચાલુ જ છે પબ્લિકો પદયાત્રા શિરડી સાંઈબાબાને ત્યાં જવા માટે. હજુ પણ જે કંઈ ગ્રુપ આવશે, જે કંઈ પાલખીઓ આવે છે, એ પણ તમને અમારા વિડીયો થ્રુ બતાવવાની કોશિશ કરીશ. ભાઈ કયા ગ્રુપના છો? આપણે બાડુલીના પદયાત્રી ગ્રુપમાં મહાકાલી બેન્ડ અને મહાકાલી ડીજે પણ બાડુલી તરફથી પદયાત્રીમાં સેવા રૂપે આવેલા છે. તો જે કંઈ આજુબાજુના વ્યક્તિ હોય તો સેવા કે કોઈ પણ પ્રોગ્રામમાં એમનો સંપર્ક કરવો હોય તો એમનો કોન્ટેક્ટ નંબર લેઉં છું અને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. તો એમનો કોન્ટેક્ટ જરૂરથી કરજો, કેમ કે ઘણા માણસોની સેવા આપી રહ્યા છે. સાંઈબાબા ટાઈપના સેન્ટ વર્ષમાં 5 વાર ઊંધા પગે ચાલીને જાય છે શિરડી સુધી, તે પણ આજે અમારા મંડપે આવીને ઉભી રહ્યા છે, એ પણ તમને બતાવું છું. એમને અમારે ત્યાં નાસ્તો પણ કરી રહ્યો છે, ચા પણ પીધી છે, પાણી પણ પીધું છે અને એ રોકાયા છે. અને એ 15-20 મિનિટ રોકાયા છે. હવે એમણે પણ લાંબો સફર થઈ કરવાનો છે એટલે પણ જવા માટે નીકળ્યા છે. જે સેવા માટે અમે આવ્યા છીએ એમાં જે કંઈ વાસણો છે એ અમને આ સાહેબે ઘણીવાર બધી રીતના મદદરૂપ થયા છે, તો એ પણ આજે અમારા ભંડારા સુધી આવ્યા છે ઘરથી ટાઈમ કાઢીને. તો એમને પણ તમને મુલાકાત કરાવી દઉં છું. જય સાંઈ. યુટ્યુબ ચેનલ તરફથી શ્રી સાંઈ સેવા ભંડારામાં આજે સવારથી સાંજ સુધી ઘણા બધા માણસોને પદયાત્રીઓને
નાસ્તાનું ભોજન કરાવ્યું છે અને આજે સવાર સુધી આજે સવારથી સાંજ સુધીમાં અમને કોઈ પણ વિડીયો બનાવવાનો સમય મળ્યો નથી. સાંજના સમયે આ વિડીયો તમને બનાવીએ છીએ. એટલે કે હું આજે નાઇટમાં અમારા ભંડારામાં 100 જેટલા વ્યક્તિ રોકાયા છે અને એમનું જમવાનું આયોજન અમે કર્યું છે, એ પણ તમને બતાવું છું. અને આજના માટે બસ આટલું જ છે. કાલના દિવસે તમને મેં નવું અપડેટ બીજા વિડીયોમાં બતાવીશ. જય સાંઈનાથ.